મહેસાણાના મરેડા ગામમાં ભેંસો છૂટી મૂકવા મુદ્દે મારામારી. એક યુવતી પર ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો. યુવતીને જાનથી મારી નાખવાની પણ ધમકી અપાઈ. યુવતીએ ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. સુરતમાં ચલણી નોટના બંડલ વચ્ચે કાગળની થપ્પી મૂકી છેતરપિંડી કરતા ત્રણ શખ્સોને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા. કાર, મોબાઈલ સહિત રૂપિયા 1,87,000 નો મુદ્દા માલ પોલીસે કર્યો જપ્ત. સાબરકાંઠામાં વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચરનારને કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી. ઈડર સેશન્સ કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ અને પીડિતાને 50,000 નું વળતર ચૂકવવાનો કર્યો આદેશ. 2 વર્ષ પહેલા વિદ્યાર્થીને ઘરે લઈ જઈને આરોપીએ કર્યું હતું બદકામ. ધાનેરાના મેડિકલ ઓફિસર ખાનગી પ્રેક્ટિસ કરતા ઝડપાયા. ડોક્ટર જિગ્નેશ જોશી ખાનગી પ્રેક્ટિસ કરતા ઝડપાયા. તબીબની ક્લિનિક પરથી સરકારી દવાઓનો જથ્થો ઝડપાયો. કેશોદની કોર્ટે માંગરોળના ડોક્ટર આશીષ રાઠોડને આપી 6 વર્ષની સજા. ચેક રિટર્નમાં કેસમાં ડોક્ટરને 6 વર્ષની સજા અને 1.5 ગણી રકમ ચૂકવવાનો આદેશ. 20 લાખના 3 ચેક રિટર્ન થતાં કોર્ટમાં જુદી જુદી 3 ફરિયાદનો આવ્યો ચુકાદો. પંચમહાલમાં બાળક પર સવાર, બાળકનું પતંગની દોરીથી ગળું કપાયું. શહેરના સિંધી ચોકડી પરની ઘટના. બાળકને સારવાર માટે ગોધરા સિવિલ ખસેડવામાં આવ્યું. ભાવનગરના મહુવામાં ખાનગી સ્કૂલના રિક્ષા ચાલકે મહિલા સહિત 4 બાઇકને અડફેટી લીધી. રિક્ષાની અંદર બેસેલા હતા વિદ્યાર્થીઓ. ઘટનામાં 2ને ઈજા. રિક્ષા ચાલક નશાની હાલતમાં ભાગતા સ્થાનિકોને પોલીસને સોંપવામાં આવ્યું હતું. વાપીના ભડકમોરામાં એક સાથે 4 બાઇકમાં લાગી આગ. ભડકમોરાના સિટી સેન્ટરની ઘટના. અગમ્ય કારણોસર એક બાઇકમાં લાગેલી આગે બાજુમાં પાર્ક કરેલા 3 બાઇકને ઝપેટમાં લીધા. 4ેય બાઇક આગમાં બળીને ખાખ. અમદાવાદના આંબાવાડીમાં ડોક્ટરને માર મારી અપહરણનો કેસ. એલિસબ્રિજ પોલીસે સ્ટેશનના 2 હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા. કંટ્રોલ તરફથી મળેલી વર્દી બાદ કાર્યવાહી ન કરાતા સસ્પેન્ડ. પ્રાથમિક તપાસમાં ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી. જીટીયુએ વિવિધ વિદ્યાશાખામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો. જે વિદ્યાર્થીઓની ટર્મ પૂરી થઈ ગઈ છે તેવા નાપાસ વિદ્યાર્થીઓની વિશેષ પરીક્ષા લેવાશે. જીટીયુના નાપાસ થયેલા 20,000 વિદ્યાર્થીઓને પાસ થવાની વધુ એક તક મળશે. આગામી ઉરાળુ પરીક્ષામાં જીટીયુ વિદ્યાર્થીઓને પરીક્ષા લેશે. જીટીયુના કુલપતિ તરીકે ફરીથી નવીન શેઠની નિમણૂક. સર્ચ કમિટીની ભલામણને આધારે સરકારે નવીન શેઠને બીજી ટર્મ માટે રિપીટ કર્યા. કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ કુલપતિ નવીન શેઠનું ફટાકડા ફોડીને સ્વાગત કર્યું. 31 ડિસેમ્બરે અમદાવાદ પોલીસ શંકાસ્પદ મહિલાઓનું પણ કરશે ચેકિંગ. પોલીસને આદેશ અપાયો છે કે મોટા શહેરોમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સામાં શંકાસ્પદ મહિલાઓને છોડવામાં ન આવે અને મહિલાઓનું પણ ચેકિંગ કરવામાં આવે. અમદાવાદ કાંકરિયા કાર્નિવલમાં હોર્સ શો અશ્વ બન્યો બેકાબુ. દિશા નામનો અશ્વ રેલિંગ તોડી બહાર નીકળ્યો. ગુજરાત પોલીસના હોર્સ શોમાં અશ્વ બન્યો બેકાબુ. પોલીસકર્મી આયસ રાઠોડ કરતબ કરી રહ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની નહીં. કાંકરિયા કાર્નિવલમાં ગુજરાત પોલીસ દ્વારા ડોગ શોનું આયોજન. અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા શ્વાનોને વિવિધ તાલીમ આપવામાં આવી. ત્યારે પોલીસના ડોગ સ્કોડ વિભાગ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું કે જેથી દર્શકોએ મન ભરીને તેનો લહાવો લીધો. રાજ્યમાં આગામી 2 દિવસ કોલ્ડ વેવ યથાવત રહેશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી કરશે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી તાપમાનમાં કોઈ પણ ફેરફાર થાય તેવી શક્યતા નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની પણ શક્યતા. ઠંડીના કહેર વચ્ચે રાજ્યના 6 શહેરનું તાપમાન 10 ડિગ્રી નોંધાયું. નલિયામાં 6 ડિગ્રી, ભુજમાં 7.2 ડિગ્રી, કંડલામાં 9 ડિગ્રી તાપમાન, જ્યારે ગાંધીનગરમાં 10.8 ડિગ્રી, ડીસામાં 8.7 ડિગ્રી, અમદાવાદમાં 12.5 ડિગ્રી અને રાજકોટનું તાપમાન 8.3 ડિગ્રીએ પહોંચ્યું. અમદાવાદમાં ઠંડીનું તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું. ઠંડીનો પારો ઉંચકાતા લોકોના જનજીવન પર તેની અસર પડી. મોર્નિંગ વોક માટે આવતા લોકો મોડા ઘરની બહાર નીકળ્યા. રાજ્યમાં વધી રહ્યો છે ઠંડીનો પારો. દિલ્હીમાં વાતાવરણ ખરાબ હોવાને કારણે દિલ્હી રાજકોટની ફ્લાઇટ રદ. કનેક્ટિંગ ફ્લાઇટ ધરાવતા મુસાફરોની મુશ્કેલીમાં થયો વધારો.
નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. સાધુબેટ ખાતે બીજા વર્ષે પતંગ મહોત્સવનું આયોજન. 9 જાન્યુઆરીએ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. આવતીકાલે કલેક્ટર નર્મદા કચેરી ખાતે અધિકારીઓની બેઠક યોજાશે. કચ્છના ધોરડાના સફેદ રણમાં આયોજિત રણોત્સવ હવે 12 માર્ચ સુધી લંબાવાયો. રણોત્સવમાં દેશ વિદેશથી આવતા પર્યટકોના ધસારાને લઈને લેવાયો નિર્ણય, એટલે કે ફાગણી પૂનમ સુધી સહેલાણીઓ રણોત્સવની મજા માણી શકશે.